झगड़िया तालुकाना कांठा विस्तारमां पूर बाद मोटा पाये शीमोना रस्तानो धोवाण थयुं छे। खेतर सुधी पहोंचता तथा स्मशानने जोड़ता रोड रस्ता नाळाओना पूरना कारणे घणुं नुकसान थयुं छे। पूरना पाणी ओसर्या बाद खेडूतोने खेतर सुधी पहोंचवामां भारे हाડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। ચાલુ વર્ષે મેઘરાજાએ પ્રથમ સપ્તાહમાં ઝરમર વરસાદ વરસ્યો હતો, જેને લઈને આ વર્ષે વરસાદ ઓછો પડશે તેવી આશા લોકોએ સેવી હતી। ત્યારબાદ અંતિમ ચરણમાં મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી, જેમાં પ્રથમ તો લોકોએ આનંદની લાગણી અનુભવી હતી કે આ વર્ષે સારો વરસાદ વરસશે, ત્યારે ખેડૂતો તો આ વર્ષે સારા પાકની આશા પણ સેવી બેસ્યા હતા, કે જોતજોતામાં ખેડૂતોએ જોયેલ આશા ઉપર પાણી ફરી વળ્યું હતું। મેઘરાજાએ ખમૈયો ના કરતા અને ઉપરવાસમાં પણ ભારે વરસાદના પગલે ઠેક ઠેકાણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। નર્મદા ડેમની સપાટી 132 મીટરને પાર કરતા નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા 12 લાખ ક્યુસેક જેટલું પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું હતું, જેમાં 12 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતાની સાથે જ નર્મદા નદીની જળ સપાટી 36 ફૂટને પાર કરી ગઈ હતી। ગોલ્ડન બ્રિજ નજીક 36 ફૂટને પાર કરેલ નર્મદા નદીની સપાટીને પગલે અંકલેશ્વર, ભરૂચ, ઝઘડિયા સહિતના આજુબાજુના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા હતા। જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થતા ખેડૂતોના મહામુલા પાકથી લઈને જમીનનું પણ ધોવાણ થયું હતું। જોકે પાણી ઓસર્યા બાદ હવે તમામ નુકસાનો જોવા મળી રહ્યા છે, જેમાં ઝઘડિયા તાલુકાના કાંઠા વિસ્તારમાં આવેલ પૂરના કારણે કાંઠા વિસ્તારની સીમોના નીચાણવાળા ભાગોમાં ખેતરોને જોડતા કાચા પાકા રસ્તાઓ, નાળાઓ, સુપડીઓ સુધી ધોવાઈ ગઈ છે। તેના કારણે ખેડૂતોને ખેતર સુધી પહોંચવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકોને પણ ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે, તો ગામો વચ્ચે રહેલ સંપર્ક પણ તૂટ્યો છે। ત્યારે આ પૂરના પાણી ઓસર્યા બાદ હવે તમામ નુકસાન જોવા મળી રહ્યા છે। ખેડૂતોના મહામુલા પાકને તો નુકસાન થયું છે, પરંતુ ફળદરૂપી જમીન પણ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે તંત્ર દ્વારા હવે આ ધોવાણનું સર્વે કરીને રસ્તાઓ બનાવવામાં આવે અને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ ખેડૂતો ઉચ્ચારી રહ્યા છે। અમારા રાણીપુરાના રસ્તાઓ પૂર આવવાથી ધોવાઈ ગયેલ છે, જેની મેં વગાવાઈ જોવા જઈએ તો ચોરા વગો એમાં 2 નાળા ધોવાઈ ગયા છે, ને મોરા વગે જતા એ બધો રસ્તો ધોવાઈ ગયો, જેથી ખેડૂતોને આવવા જવા માટેની બહુ જ તકલીફ પડે છે। જેનું નિરાકરણ આવે તો સારું કંઈક કરે, સરકાર તરફથી એવું કંઈક કરે જેથી અમને ખેડૂતોને સારું લાગે અને સારી રીતે જઈ શકીએ, આવી શકીએ એવી પરિસ્થિતિ સર્જાય એવું કંઈક કરવા માટે વિનંતી।